વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, આજે આપણે જે થિયરી દ્વારા છે નલ સમીકરણ ખૂબ એટલે વધારે પડતી ઇમ્પોર્ટન્ટ થિયરી છે. ચેપ્ટર નંબર 3 માંથી આ પ્રશ્ન પરીક્ષામાં પૂછવાની શક્યતા મહત્તમ હોય છે, બરાબર છે. ચલો વિદ્યાર્થી મિત્રો, નર્ન્ટ ઇક્વેશન ધ્યાન રાખજો. આપણે કઈ રીતે નર્ન્ટ ઇક્વેશન ને તારવવાનું છે, બરાબર છે. પહેલા તો ધ્યાન રાખો કે વૈજ્ઞાનિક પ્રવસ્થે શું દર્શાવ્યું. તો એક ઇક્વેશન આપેલું છે કે m n + + n ઇલેક્ટ્રોન ઇટ ગિવ્સ એમ. આ શું દર્શાવે? તો કોઈ m એટલે કોઈ ધાતુય તત્વ, બરાબર છે, કે જેમણે ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે નંબર થતી n ઇલેક્ટ્રોન, બરાબર છે. 1 2 3 4 ગમે તે હોય શકે. પ્લસ ક્યારે કરે કોઈ પણ તત્વ, તો જ્યારે આપણે ઇલેક્ટ્રોન ગુમાવેલા હોય ત્યારે. ધારો કે નીચે તો અત્યારે આપણે બે ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે, n એટલે આપણે નંબર લઈ લેવાનો છે. n બરાબર 1 2 3 ડોટ 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 ઇન્ફિનિટી લઈ લેવાનો, બરાબર છે. ચાલો, જેટલા ગુમાવેલા ઇલેક્ટ્રોન છે તેટલા એ પાછા મેળવી લે, તો તત્વ કેવું થઈ જાય? પાછું તટસ્થ થઈ જાય, બરાબર છે. ચાલો હવે ધ્યાન આપજો. તમને અહીંયા એક સેન્ટેન્સ લખ્યું છે કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના સંદર્ભમાં કોઈ પણ સાંદ્રતાએ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ માપી શકાય છે, બરાબર છે. હવે આપણે એના પરથી આપણે અત્યારે નર્ન્ટ ઇક્વેશન ની અંદર આપણે પોટેન્શિયલ જ માપવાના છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર હોય તો પોટેન્શિયલ હંમેશા સાના મદદથી મપાય, તો પોટેન્શિયોમીટર નામનું સાધન આવે છે. આના મદદથી આપણે વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલ માપી શકીએ. આગળ ધ્યાન આપજો, તમને અહીંયા એક ઇક્વેશન આપ્યું છે કે E m m n + n, એટલે શું દર્શાવ્યું છે કે આ એક આયનિયસ, બરાબર છે, દ્રાવક છે. તેની અંદર આ જે ઇક્વેશન છે કે m, કે જ્યાં આપણે m તરીકે કોઈ પણ ધાતુ તત્વ લઈ લેવા, બરાબર, m એટલે મેટલ, મેટલ એટલે ધાતુય તત્વ, માઇનસ r થી ડિવાઈડ બાય lf, lf સાંદ્રતામાં m છેદમાં સાંદ્રતામાં m n + બરાબર. આ ચોરસ કૌંસ દર્શાવે છે સાંદ્રતા. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે ઘન પદાર્થની સાંદ્રતા, એટલે કે જ્યારે પદાર્થ ઘન સ્વરૂપે હશે અને તેની સાંદ્રતા જ્યારે માપવાની હશે, તો આપણી પાસે આ સૂત્ર છે, જેનું સૂત્ર સર્વત્રિકૂટ માન્ય છે અને આપણે મોડે કરી રાખવાનું, બરાબર છે. આપણે એમ નહીં કહી શકીએ કે આ ક્યાંથી આવ્યું, એ કોણે દર્શાવ્યું, વૈજ્ઞાનિક નર્ન્ટે દર્શાવ્યું, બરાબર. એટલે આને આપણે મોડે કરી રાખવાનું, આના પરથી જ આપણે આગળ જવાના છે. આ સૂત્ર તમારે ખાસ મોડે રાખવાનું, બરાબર છે. ચાલ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. હવે ધ્યાન આપો કે જ્યાં તમને દર્શાવ્યું છે આરટી ડિવાઈડ બાય એનએફ, વોટ ઇઝ આર પી એન એફ એ આપણે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આર એટલે કોઈ અચળાંક, તો રિબક અચળાંક, બરાબર છે. અને એની કિંમત તમને અહીંયા આપી દીધેલી છે 8.314 × 10⁻³, બરાબર છે. ટીની કિંમત આપણે, ટી એટલે તાપમાન, જરૂરી નથી તાપમાન તમને 300 કેલ્વિન પણ આપે કોઈ ઇક્વેશન ની અંદર, તો તમારે ટી લેવાનું. બીજું તમને કીધેલું છે એફ, એફ એટલે ફેરાડે અચળાંક, ફેરાડે અચળાંકની કિંમત છે 56,500, બરાબર છે. અને એન એટલે ગુમાવેલા અથવા મેળવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, બરાબર છે, જેટલા ગુમાવેલા હોય તેટલા, બરાબર. હવે તમારે આ સૂત્ર ખાસ ધ્યાનમાં રાખવાનું છે, એના માટે હું તમને અહીંયા હેડલાઇન કરી આપું છું. આ સૂત્ર પરથી આપણે પરીક્ષાની અંદર નર્ન્ટ ઇક્વેશન ને આપણે પૂરું પાડવાનું છે, બરાબર છે, આ સૂત્ર પરથી. ચાલો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો, એના પરથી પહેલા તો આપણે કોઈ પણ બે એટલે કે કેથોડ અને એનોડ લઈએ. ધ્યાન આપો, તમને લખ્યું છે કે Cu2+ અને Zn2+ આયન નું સાંદ્રતા માટે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ, બે આપણને આયન આપી દીધા છે, એક Cu2+ આપ્યું, એક Zn2+. વિદ્યાર્થી મિત્રો, કોઈ બી એકને આપણે લઈ લેવાનો કેથોડ, કોઈ એક લઈ લેવાનો એનોડ, બરાબર છે. મેં અહીંયા લીધો છે કેથોડ માટે Cu અને એનોડ માટે Zn, બરાબર. ચાલો હવે આ જે સૂત્ર છે, આપણને ખબર છે કોપર અને ઝિંક બંને ધાતુ તત્વો છે, અને ધાતુ તત્વો કેવા સ્વરૂપમાં હોય છે, મોટે ભાગે ઘન સ્વરૂપમાં. તો એની સાંદ્રતા શોધવી હોય તો આપણી પાસે આ સૂત્ર, જ્યાં એમની જગ્યાએ ધાતુય આયન મૂકી લેવાનું, બરાબર છે. પહેલો કેથોડ માટે આપણે લીધો Cu2+, ચાલો જ્યાં એમ ની જગ્યાએ દેખાય છે Cu2+, એમ ની જગ્યાએ Cu, બરાબર છે. ચાલો હવે ધ્યાન આપો, ફરી પાછા જ્યાં એમ દર્શાવેલો છે મેટલ, ત્યાં આપણે દર્શાવી દેવાનો જે ધાતુય તત્વ લીધું છે, માઇનસ આરટી ડિવાઇડ બાય ટ્વાઇસ છે. કેમ વિદ્યાર્થી મિત્રો 2 લીધો મેં, તો અહીંયા કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે, 2 ઇલેક્ટ્રોન, બરાબર. એટલે એન એટલે ઇલેક્ટ્રોન ની સંખ્યા તે આપણે લઈ લીધી છે. એલએચ 1/m સાંદ્રતામાં m, વિદ્યાર્થી મિત્રો એટલે શું દર્શાવે છે, તો અહીંયા જે ધાતુય તત્વ આપણે લીધું
જેને આપણે સાંદ્રતામાં લખી દેવું આપણે કયું લીધું તો સીયુ ટુ પ્લસ લખી દીધું વન અપર સીયુ ટુ પ્લસ સેમિલરિટી આ જ સૂત્રની અંદર એનો માટે આપણે લઈ લીધું છે ને એમ એન પ્લસ ની જગ્યાએ છે ને ટુ પ્લસ એમ ની જગ્યાએ છે ને ફરી પાછે જ તે અહીંયા માઇનસ આર માઇનસ આર ટી ડિવાઈડ બાય ટ્વાઇસ બરાબર એલએન વન અપર હવે આપણે અહીંયા એરર તરીકે શું લીધું વન અપર એમ એટલે અહીંયા આપણે લીધો ઝેડ નો વિદ્યુત ધ્રુવ એટલે અહીંયા એમ ની જગ્યાએ લખી દેવાનું ઝેડ નું બરાબર આ છે વિદ્યાર્થી મિત્રો કેથોડ અને એનોડ ની કિંમત ફક્ત આપણે આ સૂત્રમાં મૂકી બીજું કંઈ નથી કર્યું બરાબર છે જે એમ ની જગ્યાએ એક જગ્યાએ સીયુ લઈ લીધો અને બીજી જગ્યાએ ઝેડ લઈ લીધો બસ હવે વિદ્યાર્થી મિત્રો જણા આપણું પહેલું તો ફોર્સ પોટેન્શિયલ શોધવા માટેનું સૂત્ર કે ઈ ઝીરો સેલ બરાબર ઈ ઝીરો રિડક્શન કેથોડ માઇનસ ઈ ઝીરો રિડક્શન એનો બરાબર છે વિદ્યાર્થી મિત્રો કેથોડ તરીકે આપણે કોને લીધું સીયુ ટુ પ્લસ બરાબર છે એનોડ તરીકે લીધું આપણે ઝેડ ટુ પ્લસ નો વિદ્યુત ધ્રુવ બરાબર તો આપણે લખી લીધું કેથોડ તરીકે ઈ ઝીરો કેથોડ ની જગ્યાએ લઈ લીધો સીયુ ટુ પ્લસ એનોડ ની જગ્યાએ લઈ લીધો ઝેડ ટુ પ્લસ હવે વિદ્યાર્થી મિત્રો હવે તમે જોશો તો આખો આ સી ઈ ઝીરો સીયુ ટુ પ્લસ સી ઈ ઝીરો સીયુ ટુ પ્લસ સી જે આપણી પાસે કિંમત છે તો એની કિંમત આપણે અહીંયાથી લખીએ એવી જ રીતે ઈ ઝીરો ઝેડ એન ટુ પ્લસ ઝેડ એની પણ આપણી પાસે કિંમત છે બરાબર છે તો ચાલો આ સૂત્રની અંદર આપણે આગળ એપ્લાય કરીએ ઈ ઝીરો સીયુ ટુ પ્લસ સીયુ બરાબર શું છે તો ઈ ઝીરો સીયુ ટુ પ્લસ સીયુ માઇનસ આર ટી ડિવાઇડ બાય ટ્વાઇસ એમ વન અપન સીયુ ટુ પ્લસ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો આટલું ડન ચાલો હવે વચ્ચે ચિહ્ન સામું માઇનસ બરાબર છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે છે ઈ ઝીરો ઝેડ એન ટુ ઝેડ એન ટુ પ્લસ વાળી કિંમત તો આવી વાર છે આપણી પાસે બરાબર આટલા સ્ટેપ બરાબર શું છે કિંમત આપણી પાસે તો ઈ ઝીરો ઝેડ એન ટુ પ્લસ ઝેડ એન આવી આ ઉપર કિંમત માઇનસ આર ટી ડિવાઇડ બાય વાઇસ એફ એલ એન વન અપન ઝેડ એન ટુ પ્લસ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો ચાલો હવે તમે વિદ્યાર્થી મિત્રો આની અંદર જોશો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાન આપો તો અહીંયા માઇનસ છે બરાબર છે ને તો આ સ્ટેપ ની અંદર અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ ગયો બરાબર છે વિદ્યાર્થી મિત્રો કારણ કે વચ્ચે માઇનસ છે તો આ સ્ટેપ ની અંદર અહીંયા શું થઈ જવાનું માઇનસ માઇનસ પ્લસ ચાલો હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો હવે આપણે આની અંદર થી સામાન્ય શું દેખાય તમને તો કઈ વસ્તુ સામાન્ય દેખાય શું દેખાય સામાન્ય તો આર ટી ડિવાઈડ બાય ટ્વાઇસ બંને માં સામાન્ય છે બરાબર પણ વિદ્યાર્થી મિત્રો માઇનસ આર ટી ડિવાઈડ બાય ટ્વાઇસ આપણે સામાન્ય કરવું પડશે ચાલો પહેલા તો ધ્યાન આપો ઈ ઝીરો સીયુ ટુ પ્લસ સીયુ આપણે બંને વિદ્યુત ધ્રુવ અર્ધ કોષ છે એને પહેલા સાથે કરી નાખીએ અહીંયાથી આપણે લઈ લઈએ ઝેડ ટુ પ્લસ માઇનસ ઈ ઝીરો ઝેડ એન ટુ પ્લસ ઝેડ વિદ્યાર્થી મિત્રો શું કહ્યું ધ્યાન આપજો આવ્યું આ સ્ટેપ અને આ સ્ટેપ એ બે ને બે સાથે કરી દીધા ડન હવે બાકી રહ્યું આટલું અને પેલી બાજુ આટલું બરાબર એમાં બી વિદ્યાર્થી મિત્રો સામાન્ય શું છે આર ટી ડિવાઈડ બાય ટ્વાઇસ છે આર ટી ડિવાઈડ બાય ટ્વાઇસ છે સામાન્ય ચાલો હવે મારે સામાન્ય કરવાનું માઇનસ આર ટી ડિવાઈડ બાય ટ્વાઇસ ડન વિદ્યાર્થી મિત્રો આ બે શું કર્યું સામાન્ય કેમ માઇનસ કર્યું તો એક જગ્યાએ માઇનસ આર ટી ડિવાઈડ બાય ટ્વાઇસ છે બીજી જગ્યાએ પ્લસ આર ટી ડિવાઈડ બાય ટ્વાઇસ છે તો બંને માંથી મેં માઇનસ કાઢી લીધું તો કૌંસમાં શું બચવાનું તો ધ્યાન આપજો કૌંસમાં બચવાનું ln 1 upon cu2 plus હવે અહીંયાથી વિદ્યાર્થી મિત્રો તમે જુઓ ને તો પ્લસ છે બરાબર ત્યાંથી મેં માઇનસ સામાન્ય કર્યું એટલે શું રહી જવાનું માઇનસ માઇનસ ln 1 upon zn 2 plus થયું વિદ્યાર્થી મિત્રો આટલું ઓકે ચાલો હવે તમે જુઓ ને આ સ્ટેપ તમને કોના જેવું દેખાય આટલું છે ઉપર જુઓ ને નજર કરો ને આવું દેખાય ને શેપ પાછું આવ્યું ને તો એના બરાબર તો શું લખેલું આપણે ઈ ઝીરો સેલ તો એ આખા બરાબર આપણે લખી શકાય કે ઈ ઝીરો સેલ માઇનસ ચાર આર ટી ડિવાઈડ બાય ટ્વાઇસ એમ વિદ્યાર્થી મિત્રો મેથ્સ માં એક નિયમ છે શું નિયમ છે તો
અહીંયા હું તમને બતાવું છું કે મેટ્સ માં એક નિયમ છે કે ln a માઇનસ ln b ઇઝ ઇક્વલ ટુ છે નિયમ ln a ડિવાઇડ બાય b બરાબર છે આ નિયમ છે કે ln a માઇનસ ln b ડિવાઇડ બાય ln a ડિવાઇડ બાય b તો વિદ્યાર્થી મિત્રો જો તમે ln આટલું ને ધારી લો a માઇનસ ln આટલું ને ધારી લો b તો નિયમ એવો છે કે ln a ના છેદમાં b આવું થાય બરાબર છે તો આના તો વિદ્યાર્થી મિત્રો આના પછી શું મળવાનું તો કે ધ્યાન આપો કે ln a ડિવાઇડ બાય b બરાબર ને તો આપણે a ની જગ્યાએ આ લીધું b ની જગ્યાએ આ લીધું તો વિદ્યાર્થી મિત્રો થવાનું શું થવાનું કૌંસમાં તો ધ્યાન આપજો અહીંયા સાંદ્રતા a ના છેદમાં b એટલે a ના ln a ડિવાઇડ બાય b આવું થવાનું હવે વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે હું અહીંયા લખું 1 upon Cu2 plus બરાબર અહીંયા લખું 1 upon ZnO2 plus રાઈટ તો છેદમાં છેદ અંશમાં થવાનું એટલે શું આવવાનું તો કે ZnO2 plus નીચે Cu2 ખબર પડી આના માટે તમારે શોર્ટમાં એક વસ્તુ યાદ રાખવાનું છે શું યાદ રાખવાનું તો હંમેશા નળ સમીકરણની અંદર એનોડના સાંદ્રતામાં એનોડ છેદમાં સાંદ્રતામાં કેટલો આટલું યાદ રાખવાનું એટલે તમને બી ગૂંચવણ નહીં થાય બરાબર નળ સમીકરણની અંદર E0 સેલ માઇનસ R3 ડિવાઇડ બાય Y સેલ એટલે સાંદ્રતામાં એનોડ છેદમાં સાંદ્રતામાં કેટલો આટલો હું તમને મેથેમેટિક્સ રીતે કઈ રીતે આવે તે બતાવી દીધું છે બરાબર પણ એક શોર્ટ ટીપ યાદ રાખવી પડી કે એનોડના છેદમાં બરાબર છે હવે વિદ્યાર્થી મિત્રો શું તો ધ્યાન આપો હવે હું કે તમે અહીંયા R ની કિંમત મૂકશો બરાબર છે પછી વિદ્યાર્થી મિત્રો T ની કિંમત મૂકશો F ની કિંમત મૂકશો તો તમને અહીંયા શું મળવાનું તો તમને અહીંયા વિદ્યાર્થી મિત્રો એવું મળશે કે E સેલ બરાબર હવે આ આખી કિંમત આપણે સાથે મેળવી તો E સેલ બરાબર E0 સેલ અહીંયા તમે R T અને F કિંમત અહીંયા મેં લખેલી છે એ કિંમત તમે મૂકશો તો 0.059 ડિવાઇડ બાય 2 બરાબર છે સાંદ્રતામાં એનોડ સાંદ્રતામાં કેથોડ બરાબર છે છેદમાં સાંદ્રતામાં કેથોડ અહીંયા વિદ્યાર્થી મિત્રો થોડી જગ્યાના ભાવે હું થોડું નાનું લખું છું લોગ સાંદ્રતામાં ZnO2 પ્લસ છેદમાં સાંદ્રતામાં CO2 ડન વિદ્યાર્થી મિત્રો હવે તમારો એક્ચ્યુઅલ નામ સિક્વેશન અહીંયા પતી જાય છે બરાબર છે આ તમારો નામ સિક્વેશન અહીંયા કમ્પ્લીટ પણ જો તમે દાખલા કરવાના હોય બરાબર નામ સિક્વેશન પરથી ઘણા બધા એક્ઝામ્પલ આવે છે તો તમે આર ટી અને એફ ની કિંમત બધા એક્ઝામ્પલમાં મૂકવા કરતા સીધું તમે ગણતરી કરો ને આટલો જવાબ આવી જશે એટલે આ એક્ઝામ્પલ ની અંદર આપણે ડાયરેક્ટ આની છેલ્લું સૂત્ર દેખાઈ દેવાનું શું તો ઈ સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059 ડિવાઇડ બાય 2 લોગ એરોન ની સાંદ્રતાના છેદમાં કેપણ ની સાંદ્રતા ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આ થયું લંચ ઇક્વેશન એક્ઝામ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ થિયરી છે વિડીયોને વારંવાર જુઓ અને સમજો